નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા મોરબી બેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આ ફટાકડા કોઈ દિવાળી કેવું નથી, પરંતુ મોરબીને મહાનગરપાલિકાના જે જાહેરાત થતા, જે બજેટમાં જાહેરાત થતા, તેની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવે છે. ત્યારે આપણી સાથે ધારાસભ્ય છે કાંતિભાઈ. આજે મહાનગરપાલિકાનો દરજ્જો મોરબીને મળ્યો છે, શું કહેશો? આજે તો મોરબી, સમગ્ર મોરબીમાં એટલો બધો ઉજમ છે કે વર્ષો પછી જે મોરબીને જે વિકાસ કરવાની વાત છે, કોર્પોરેશનના હિસાબે આજુબાજુના લગભગ 15 ગામ એમાં ભરશે અને અહીંયા ઘણી બધી સરકારી જમીન મળશે, એટલે ડેવલપમેન્ટ ઘણું થશે. બાયપાસનું, રસ્તાનું અને ગાર્ડનનું ખૂબ જ ડેવલપમેન્ટ થશે અને અધિકારી પણ સારા આવશે. કેટલા વર્ષની આ રજૂઆત બાદ આપણે સફળ થશે? રજૂઆત 2013માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ નિર્ણય કર્યો હતો મોડાનો. અત્યારે રાજકીય રીતે જે બંદર ખાયું હતું, પણ આ ઘણા ટાઈમ પછી આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માની. ઘણા સમય પછી રજૂઆત બાદ આ મળી છે. ત્યારે પ્રદીપભાઈ છે. પ્રદીપભાઈ, કેટલા વર્ષની આપણે માંગણી હતી અને નગરપાલિકાને કેટલા વર્ષથી આ સુકાય છે? નગરપાલિકા ક્યારથી અસ્તિત્વમાં આવી હતી અને ત્યાર પછી મહાનગરપાલિકા? મોરબી નગરપાલિકા મોરબી સ્ટેટના વખતથી જ અમલમાં હતી. આઝાદી આવ્યા પહેલા પણ હતી અને 1947થી મોરબી નગરપાલિકા આવી ત્યારથી. હવે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું પછી હવે મોરબી નગરપાલિકાનો કોર્પોરેશનમાં કન્વર્ટ થશે. આ નગરપાલિકા જે છે તે રાજાશાહી વખતથી જ અમલમાં હતી, ત્યાર પછી અત્યારે જે છે તે આવી છે. ત્યારે ઉજવણી તમે જોઈ રહ્યા છો. ત્યારે આપણી સાથે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જરી. લાખાભાઈ, આજે ઉજવણી કરવામાં આવી છે, કેવી રીતે ઉજવણી કરે, શું કહે છે? આજે મોરબી શહેરમાં એક અનેરો આનંદ છે, કારણ કે મોરબી શહેરને કાયમ માટે અમારી માંગણી હતી, મોરબી શહેરને મહાનગરપાલિકા આપો. એટલા માટે કે મોરબી શહેરની પબ્લિક ઈચ્છતી હતી અને ભારતીય જનતા પાર્ટીના અમારા ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈ આજે અને નરેન્દ્રભાઈ એની બધાની દૂરદ્રષ્ટિથી ગુજરાતને અને મોરબીને પ્રથમ નંબર આપ્યો. એટલા માટે અમે એનો આભાર માનીએ છીએ. મોરબીની પ્રજા હતી કે મોરબી શહેરમાં એવું ડેવલપ થશે કે કોઈ પણ કામની ફરિયાદ નહીં રહીએ અને પૂરેપૂરું કામ થશે. અને મોરબી શહેરમાં અગત્યનો જે ટ્રાફિકનો પ્રશ્ન છે એ મોવડા આવશે અને રિંગ રોડ થશે અને રિંગ રોડ આવશે એટલે મોરબીનો ટ્રાફિકનો પ્રશ્ન બધો સોલ્વ થઈ જશે. એટલા માટે અમે ફરીથી ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ અભિનંદન, મોરબી શહેર વતી આભાર માનીએ છીએ. બેટાભાઈ, નગર મહાનગરપાલિકા આવતા ક્યાં ક્યાં વિકાસ કામો શું કહે છે? મોરબી મહાનગરપાલિકા આવતા મોરબીનો જે એક પેરિસનું જે સપનું હતું એ સાકાર કરવા માટે મોરબીમાંથી રોડ, રસ્તા, ઉદ્યોગ, સફાઈ, ગાર્ડન આવી અનેક સુવિધાઓ વચ્ચે મોરબી મહાનગરપાલિકા આવતા જે મહાનગરપાલિકાનું બજેટ હોય છે એ નગરપાલિકાના બજેટ કરતાં અનેક ગણું વધારે હોય છે, જેથી મોરબીની પ્રજાની જે અપેક્ષા હતી એ સંતોષવામાં આપણને ઘણો બધો ફાળો મળશે અને ઉપયોગી થશે. અનેક લાભો જે થવાના છે, ઘણી બધી સુવિધાઓ જે છે તે પ્રાપ્ત થવાની છે. ત્યારે અહીંયા ફટાકડા ફોડી મોઢા મીઠા કરી અને ઉજવણી કરવામાં આવી છે. તો મિત્રો, નવી અપડેટ સાથે ફરી જ મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. આ ઉપરાંત તમને દેખાડીશ કે અહીંયા મોઢા મીઠા પણ કરવામાં આવે છે, એ મોઢા મીઠા કરી અને પણ જે છે ઉજવણી કરવામાં આવી રહી છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.